આઠ બીજો દિલ્હી સલ્તનત પ્રાચીન કાળ થી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઈસવીસન બારસો થી ઈસવીસન પંદરસો દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી જેમાં ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે વિજયનગર અને વંશ ઈસવીસન અગિયારસો બાણું માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન અૈબક મામલુક વંશનો હતો માત્ર પાંચ વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો ઈસ્વીસન બારસો દસમાં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું કુતુબુદ્દીન અૈબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા જેહલ ગામની સ્થાપના કરી એટલે કે ચાલીસ તુર્ક અમીરોના દળની રચના કરી તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું ઇલ્તુતમિશને ગુલામ વચનો સાચો સ્થાપક માનવામાં આવે છે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુતમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી ઇલ્તુતમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની એ આવી

તેના શાસનનો અંત આણ્યો તેના અવસાન પછી છ વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અમીરોય ઇલ્તુતમિશના પુત્ર નાસિરુદ્દીન દિલ્હીની ગાદીએ બેસાડ્યો એકવીસ વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતા ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો તેણે ચિહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો બાવીસ વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ ખલજી વંશ ઈસવીસન બારસો નેવું થી ઈસવીસન તેરસો વીસ જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ જલાલુદ્દીનના ના છ વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો તેણે ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો દિલ્હીમાં સેનાની શરૂઆત કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો તુગલક વંશ ઈસવીસન તેરસો થી ઈસવીસન ચૌદસો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો ફિરોજ શાહ અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની સૈયદ વંશ વંશ થી થી અને લોદી તુગલક વંશના શાસનના અંત બાદ ખીચર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો ઈસવીસન પંદરસો છવ્વીસમાં માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ રાજ્ય વ્યવસ્થા ઈસવીસન તેરમી સદીમાં સ્થાપેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો મદદ કરવા એક મંત્રીમંડળ હતું મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પોતે કરતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હતી કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું સુલતાન પ્રધાનમંત્રી વજીર કહેવાતો જે વહીવટી તંત્રનો વડો હતો આ ઉપરાંત મંત્રી મંડળમાં સેના વિભાગ પત્ર વ્યવહાર વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રી મંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે પ્રાંતિય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું કે અલ્લાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી એકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ સ્થાનિક શાસન પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા

નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુતમિશે પૂર્ણ કરાવ્યું ફિરોઝશાહ તુકલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્વાર કરાવેલો કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે સમયમાં શમ્મી શમ્મી અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ ખાસનો સમાવેશ થાય છે તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ સાર જૌનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાગારો મકબરાઓ પુલો સરાઈઓ બગીચાઓ વગેરેનું નિર્માણ થયું સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદેખાનનો બડા ગુંબજ મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન ઈસવીસન વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા જેમાં વિજયનગર બહમની માળવા મેવાડ બંગાળ જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું હરિહરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યાના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હરિહરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ સાલુવંશ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હરિહરાય પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું વંશનું શાસન વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો જે માત્ર તુલુવંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો એટલું જ નહીં તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા કૃષ્ણ દેવ જીવન ભૂમિ પર પસાર થવા છતાં તેણે તેણે વહીવટી ઉપેક્ષા કરી ન હતી રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું કૃષ્ણદેવ રાય પોતે વિદ્વાન હતા તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં બહમનીનું રાજ્ય ઈસવીસન તેરસો સુડતાલીસ થી ઈસવીસન પંદરસો અઢાર તુગલક વંશના સમયમાં જ દક્ષિણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો ઝફરખાને અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગની બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકુંડા બીડર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું દિલ્હી સલ્તનત શાસનનો અંત દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન બારસો છ માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને ત્રણસો વર્ષ પછી ઈસવીસન પંદરસો માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો આ લગભગ સવા ત્રણસો વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા દિલ્હીના આ મુસ્લિમ મહારાજીએ અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું